नमस्कार विद्यार्थी मित्रों, घणा दिवसों बाद आज आपनी समक्ष उपस्थित थयो छु। आपणे आ विडियोना माध्यमथी अंग्रेजीनुं पायानुं शिक्षण बेसिक ग्रामर छे ए शीखवानो प्रयास करीशुं। अने दरेक वखते विद्यार्थी घणीवार कहेता होय छे કે પાયો નબળો છે, પાયાનું શિક્ષણ નથી મળ્યું, અંગ્રેજી કાચું છે, તો ખાસ એ માટે જ પાયાથી જ અંગ્રેજીનું શિક્ષણ તમને મળી રહે તો બેઝિક ગ્રામર છે એના અમુક ટૉપિક સાથે આજે ઉપસ્થિત થયો છું। જો કંઈને કંઈ શંકા મૂંઝવણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ ગ્રુપમાં અથવા ફોન કરીને મેસેજ દ્વારા એનું નિરાકરણ પૂછી શકો છો। તો આજે આપણે પાયાના અંગ્રેજી શિક્ષણના કેટલાક મૂળભૂત બાબતો ઘટકો જે છે એનું શિક્ષણ મેળવીએ। આપણે જોઈએ પાર્ટ્સ ઓફ સ્પીચના વિવિધ ભાગો। કુલ 8 બાબતો આપણે એમાં જોવાની છે, જેમાં સૌ પ્રથમ છે નાઉન્સ। નાઉન્સ એટલે કે નામ, ત્યારબાદ પ્રોનાઉન્સ, પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ, નામને બદલે વપરાતા શબ્દને આપણે સર્વનામ કહીએ છીએ। આ બધી જ બાબતો આપણે વિગતમાં શીખવાના છીએ, પરંતુ અત્યારે ટૂંકમાં પરિચય મેળવીને એના વિશે કે ભાઈ કેટલા કેટલા ભાગો છે, કેટલા અંગોથી સ્પીચ બને છે એના વિશે માહિતી મળ્યો છે। ત્યારબાદનો પ્રકાર છે વર્બ્સ। વર્બ્સ એટલે ક્રિયાપદ। ક્રિયાપદ બે પ્રકારના હોય છે મુખ્યત્વે, જેમાં એક મુખ્ય ક્રિયાપદ અને અન્ય સહાયકારક ક્રિયાપદ, જેની પણ આપણે વિગતે ચર્ચા કરીશું આગળના ભાગમાં। ત્યારબાદ એડજેક્ટિવ્સ। એડજેક્ટિવ એટલે વિશેષણ। નામના અર્થમાં વધારો કરતા શબ્દને આપણે વિશેષણ કહીએ છીએ। ત્યારબાદ એડવર્બ્સ, ક્રિયા વિશેષણ। જેમ નામના અર્થમાં વધારો કરતા શબ્દને આપણે વિશેષણ કહીએ છીએ, એમ ક્રિયાના અર્થમાં વધારો દર્શાવતા શબ્દને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં એડવર્બ કહેવાય છે। ત્યારબાદ છે પ્રેપોઝિશન્સ, પ્રી પોઝિશન, કોઈપણ વસ્તુનું સ્થાન દર્શાવવું વગેરે માટે આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરતા હોય છે, જેની આપણે વિસ્તૃત ચર્ચા આગળના ભાગમાં કરીશું। કન્જંક્શન્સ, સંયોજકો, કોઈપણ બે બાબત, નામ, વિશેષણ, ક્રિયા વગેરેને જોડવા માટે આપણે સંયોજકોનો ઉપયોગ કરીએ છીએ, જેને અંગ્રેજીમાં કન્જંક્શન કહીએ છીએ। ત્યારબાદ છે ઇન્ટરજેક્શન્સ, વિવિધ હાવભાવ અને પ્રતિક્રિયા દર્શાવતી વખતે આપણે ઇન્ટરજેક્શનનો ઉપયોગ કરીએ છીએ। આમ આ ભાગોથી આપણે જે વાક્યો બોલીએ છીએ, જે આપણી સ્પીચ છે, એ આ વિવિધ અંગોથી જોડાયેલી છે। આ દરેક બાબતોનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરીને અંગ્રેજી ભાષામાં વાક્યનો પ્રયોગ કરીએ છીએ, અને વાક્યો છે ભેગા મળીને એક સ્પીચ બનતી હોય છે। તો ચાલો મિત્રો, હવે પછી જે સ્લાઇડ છે એમાં હું આપને આ દરેક જે અંગો છે એની વિશે થોડી વધુ સમજ આપું છું। સૌપ્રથમ આપણે એમ કહીએ કે નાઉન એટલે શું? એવરી નેમ ઇઝ કોલ્ડ એ નાઉન, જે કાંઈ નેમ હોય છે, વસ્તુ, પ્રાણી, વ્યક્તિ, તો એને આપણે નાઉન કહીએ છીએ। જેમ કે ફિલ્ડ, ફાઉન્ટેન, સ્ટ્રીટ, ટાઉન, વધુ પડતો અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરીશ જેથી આપણે એનાથી ટેવાઈએ,
સામાન્ય રીતે આપણે અંગ્રેજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. ઇન પ્લેસ ઓફ નાઉન ધ પ્રોનાઉન સ્ટેન્ડ્સ, એટલે કે નામને બદલે જે વપરાતો શબ્દ છે ને આપણે પ્રોનાઉન કહીએ છીએ, એમ અહીંયા સમજ આપવા માટે કીધું છે કે નામને બદલે પ્લેસ, નામના સ્થાને સર્વનામ છે એ મૂકવામાં આવે છે. નામને બદલે આપણે એનો ઉપયોગ કરીએ કે દર વખતે આપણે કોઈ છોકરાનું કે પુરુષનું નામ હોય એના બદલે હીનો ઉપયોગ કરીએ, જ્હોન, મનુ કાકા, એના બદલે આપણે શું બોલીએ છીએ, હી. વારંવાર એકનું એક નામ આપણે બોલતા નથી. આમ નામના બદલે વપરાતા શબ્દને આપણે સર્વનામ કહીએ છીએ. જેમ કે હી એન્ડ શી, પુરુષવાચક હી ને સ્ત્રીવાચક સર્વનામમાં શીનો ઉપયોગ કરીએ છીએ આપણે. ત્યારબાદ છે એડજેક્ટિવ. એડજેક્ટિવ ડિસ્ક્રાઇબ્સ અ થિંગ, કોઈ પણ વસ્તુનું વર્ણન કરે છે. નાનું, મોટું, જાડું, પાતળું, સુંદર, ખરાબ, આ વિશેષણ કહેવાય છે. કેવો, કેવી, કેવું, કેવા, આવા શબ્દોથી આપણે જો પ્રશ્ન પૂછીએ તો આપણને વિશેષણ મળે છે. ઉપરાંત જેમ કે મેજિક બ્રાઇડલ, હવે મેજિક વોન્ડ, બ્રાઇડલ રિંગ, બંને નામ વોન્ડ અને રિંગ એ બંને શબ્દ છે તો એના અર્થમાં વધારો. કેમ કે આપણે સામાન્ય રીતે બોલો કે ભાઈ તે કેવો વ્યક્તિ છે, વ્યક્તિ એ સામાન્ય વાત છે, પણ ચતુર વ્યક્તિ છે, હોશિયાર વ્યક્તિ છે, કોઈ પણ ભાઈ કે બેન છે એની ચર્ચા આપણે કરતા વાતચીત કરીએ તો કે હોશિયાર છે, ખૂબ જ પ્રતિભાશાળી છે. તો આમ નામના અર્થમાં વધારો કરે જ્યારે, ત્યારે આપણે શબ્દને વિશેષણ કહેતા હોઈએ છીએ, જેના આપણે અહીંયા ઉદાહરણ જોયા છે. હવે આગળ ચર્ચા કરીએ મિત્રો. મોટા ભાગમાં વાત કરીએ તો વર્બ્સ, વર્બ એટલે ક્રિયાપદ, ક્રિયા દર્શાવનાર શબ્દને આપણે ક્રિયાપદ કહેતા હોઈએ છીએ. જેમ કે રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, જમ્પ એટલે કૂદવું, રન એટલે દોડવું. આમ વાંચવું, લખવું, દોડવું, કૂદવું, સામાન્ય રીતે વાત કરીએ તો ગુજરાતી કરતાં છેલ્લે વુ શબ્દ આવતા હોય છે એ ક્રિયાપદ તરીકે આપણે ઓળખતા હોય છે. આ સામાન્ય વાત છે, કોઈ સ્પેસિફાય આપણે નથી કરતા, પણ આ યાદ રાખવા માટે આપણને ઉપયોગી નીવડે છે એટલા માટે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એડવર્બ્સ, હાઉ થિંગ્સ આર ડન, કોઈ પણ ઘટના, કોઈ પણ બાબત, કોઈ પણ ક્રિયા કેવી રીતે થઈ. જેમ આપણે જોયું આગળ કે કેવો, કેવી, કેવું, કેવા, એ જાણવાથી, સોરી, આ વિશે પ્રશ્ન પૂછવાથી આપણને વિશેષણ મળે છે. તો કેવી રીતે, કેવી રીતે એમ પ્રશ્ન પૂછીએ તો ક્રિયા વિશેષણ મળે છે. જેમ કે તે દોડ્યો, પણ કેવી રીતે, તો ઝડપી, ધીમે, ચાલ્યા, ઝડપી, ધીમે. તો આમ કેવી રીતે એવું પૂછવાથી ક્રિયા વિશેષણ મળે છે. જેમ કે ક્વિકલી, ઝડપી, સ્લોલી, ધીમેથી, બેડલી, ખરાબ રીતે, વેલ એટલે સારી રીતે. ત્યારબાદ પ્રેપોઝિશન્સ, જે વસ્તુ સાથેનું, ક્યાં વસ્તુ છે એનું સ્થાન, સ્થળ દર્શાવે છે. જેમ કે ઇન ધ સ્ટ્રીટ, શેરીમાં, એટ ધ સ્ટેશન, સ્ટેશન પર, સ્ટેશને. આમ સામાન્ય રીતે આપણે કોઈ પણ ઘટના કે નામ સાથેનો એનો સંબંધ દર્શાવીએ છીએ, પ્રીપોઝિશન એ માટે એનો ઉપયોગ થાય છે. આ બધા જ મુદ્દાઓને આપણે ખૂબ જ સરળ અને વિશિષ્ટ સમજૂતી આપવાની છે મિત્રો. પણ અત્યારે સામાન્ય રીતે કે આપણે હવે શું ભણવાના છીએ, આપણે અત્યાર સુધીમાં શું કંઈ બાકી રહી ગયું છે એ તમે જાણી શકો એ માટે આ વિગતો છે. કન્જંક્શન્સ જોઈન ઇન મેની વેઝ, ઘણી બધી રીતે કોઈ પણ બાબતો જેમ કે ઘટના, ક્રિયા, નામ, વિશેષણ એને આપણે જોડતા હોઈએ છીએ. તો સેન્ટેન્સીસ, વર્ડ્સ, ફ્રેઝ, આ દરેકને આપણે જોડવા માટે કન્જંક્શન્સનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે બધા જાણીએ છીએ એન્ડ, ઓર, બટ, આ કન્જંક્શન્સ છે જેને આપ પણ ઘણા સમયથી, નાનપણથી, પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધી
આપણે એનો અભ્યાસ કરતા હોઈએ છીએ. ત્યારબાદ ઇન્ટરજેક્શન્સ, હુર્રે, અરે વાહ, કેવું સરસ, એવા ઉદ્ગારોથી આપણે પ્રતિક્રિયા, હાવભાવ આપણો વ્યક્ત કરતા હોઈએ છીએ. એક્સક્લેમેશન, ઉદ્ગાર વાક્ય, ઇનડાયરેક્ટ સ્પીચમાં એક્સક્લેમેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આમ આજની માહિતી છે, અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે આગળનો વિડીયો આપણે જોઈશું, જેમાં તમને વધુ એની માહિતી આપીશ. આજના દિવસ માટે આટલું જ. આભાર.